हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। दिस इज चिराग सर, इंग्लिश स्टैंडर्ड 11। यू आर वॉचिंग लेक्चर नंबर 23। दोस्तों, आगलना लेक्चर्स में अंदर तो आपने जोयो सादा कालना पैसे हुई, चालू कालना पैसे हुई, सादा कालनी डेटन जोई, इन्हें प्रैक्टिस करी, पैराग्राफ पन किरा। चालू काल में अंदर पन आपने 13-14 वाक्यों लिखा प्रैक्टिस में। अबे आजे आपने पूर्ण काल तरफ जाइए तो परफेक्ट टेंसेस। पूर्ण काल तुमने ख्याल से त्रण काल में पैसे उठाते। सादा काल कहानी क्या, चालू काल बे क्या, अने पूर्ण काल त्रण, टोटल 8 काल में पैसे आजे आपने कंप्लीट करीशु। दोस्तों, पूर्ण काल पेसिव वॉइस में बहुत मस्त काल है। शू काम? कारण के पूर्ण काल में वीथी नो उपयोग होने पेसिव वॉइस में आप वीथी जो घनी वक्त एवं क्रियापदों तमारी सामने आ जाए कि जेनु तमने वीथी खबर न हो। फॉर एक्जाम्पल, सिक, एस डबल ई के, सिक नु सिक डरो थाय। सिक नु क्रियापद वीथी एवं थाय कि जे तमे विचार्यु न हो। SOUGHT શોર્ટ થાય, એટલું બધું અનિયમિત છે, એટલું બધું અલગ પડે છે કે કોઈ વિચાર્યું ન હોય। આવા વાક્યોમાં જો પૂર્ણકાળ પૂછાય તો એમાં ઓલરેડી વીતી હોય જ, એટલે આપણે લોકોને સીધે સીધું એમાંથી વીતરી મળી જાય। આ ફાયદો છે। વન સેકન્ડ, ઓકે। તો દોસ્તો, આજે આપણે લેક્ચર 23 ની અંદર પૂર્ણકાળના પેસિવ વોઇસ, એક્ટિવ વોઇસ બંનેની વાક્ય રચનાઓ જોશું। બોથ તમારી સામે રેડી છે, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ। અહીંયા લખ્યું છે પરફેક્ટ ટેન્સ, એટલે ત્રણેય પૂર્ણકાળ આપણે ભણવાના છે વારાફરતી। 5 કાળ આપણે ભણી ગયા, 3 સાદા, 2 ચાલુ, આ 6 કાળ થાય એટલા માટે આને 6 નંબર આપ્યો છે। ચાલુ ભવિષ્યનું પેસિવ થાય નહીં, ઘણા એમ કે 7મો કાળ નથી, 3 સાદા, 3 ચાલુ, પણ 1 ચાલુ કાળ હોતો નથી। હવે આપણે આની પેટર્ન જોશું એક્ટિવ વોઇસની। દોસ્તો, એક્ટિવ વોઇસ નામ પડે એટલે પહેલું સ્થાન હંમેશા કર્તાનું જ હોય, સબ્જેક્ટ હંમેશા સબ્જેક્ટ, પછી અહીંયા કોણ આવશે, હેવ અથવા હેડ, પછી કોણ આવશે, પછી આવશે મિસ્ટર વી થ્રી, પછી કોણ આવશે, થોડુંક છૂટું લખું છું કેમ કે આના પછીના ટેન્સમાં જગ્યા ઘટે નહીં, પછી આવશે કર્મ અને પછી આવશે અધર્વર્થ। તો આ બની ગઈ એક્ટિવ વોઇસની વિધાન વાક્યની વાક્ય રચના પૂર્ણ વર્તમાન કાળ। આના આધારે આપણે પ્રશ્નાર્થ અને નકાર વાક્ય પણ બનાવી શકીએ। નકાર વાક્યમાં પહેલા કરતા, પછી હેવ અથવા હેઝ, પછી નોટ, પછી મિસ્ટર વી થ્રી, પછી કર્મ અને પછી અધર્વ। હકાર આવડે તો નકાર આવડે, સિમ્પલ। અહીંયા હેવ હેઝ પછી નોટ મૂકો એટલે નકાર, હેવ હેઝ ને આગળ લ્યો તો પ્રશ્નાર્થ, સિમ્પલ પ્રશ્ન વાંચો। હવે હેઝ ક્યારે આવી તો ખબર છે ને, હી સી ઇટ સાથે હેઝ, ત્રીજો પુરુષ એક વચન। પ્રશ્ન વાક્યમાં હેવ હેઝ ને આગળ મૂકો, આ મૂકી દીધું હેવ અથવા હેઝ, પછી કરતા, પછી મિસ્ટર વી થ્રી, પછી ઓબ્જેક્ટ, પછી અન્ય શબ્દ અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન। ડબલ્યુએચ થી બધા બીવે છે, પણ ડબલ્યુએચ હોય તો શું ફેર પડે, હુ હોય, વાય હોય, વોટ હોય, વેન હોય, વેર હોય, હાઉ હોય, હાઉ મચ હોય, હાઉ મેની હોય, વિચ હોય, હુમ હોય, આગળ મૂકી દેવાનું।
અને ત્રીજી વાક્ય રચના જ રિપીટ કરી દેવાની, WH શબ્દ પ્લસ ખાલી સ્મોલ થઈ જાય હેવ હેઝ, હેવ અથવા હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ મિસ્ટર V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધરવર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો દોસ્તો, આ છે એક્ટિવ વોઇસની પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના. હવે પેસિવ વોઇસની, પેસિવ વોઇસમાં કર્મનું સ્થાન પહેલા હોય એનું નામ પેસિવ. કોઈ પૂછે એક્ટિવ અને પેસિવમાં ફરક શું છે, તો એક્ટિવમાં શરૂઆત એસથી થાય સબ્જેક્ટથી અને પેસિવની શરૂઆત કર્મથી થાય. વન સેકન્ડ અગેન. વિડીયો કટ થઈ જાય છે એટલે ક્યારેક જવું પડે છે. કર્મ, કર્મ પછી, કર્મ પછી હેવ કેસ મૂકવું જ પડે. બરાબર. પછી પછી અહીંયા પૂર્ણકાળમાં આપણા તરફથી કયો શબ્દ આવે? બી આવશે, બી ડબલ ઈ એન, ઈ આપણને મદદ કરે. પ્લસ બીન પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધરવર્ડ. આ રીતે વાક્ય રચના થશે. કર્મ હેવ હેઝ બીન V3 કરતા ની આગળ બાય અને અન્ય શબ્દ સમય હોય, ટુ વાળું વાક્ય હોય વગેરે. નકાર વાક્ય બનાવવું છે. કર્મ પ્લસ હેવ અથવા હેઝ પ્લસ નોટ મૂકી દો પ્લસ આપણા તરફથી બી ડબલ ઈ એન બીન પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ ને પ્લસ અધર. નકાર વાક્ય બની ગયું. હેવ હેઝ પછી નોટ મૂકો તો નકાર, સિમ્પલ. હવે બનાવું છે ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થમાં હેવ અથવા હેઝ આગળ પછી કર્મ પછી કોણ આવે છે? પછી આપણા તરફથી આવે છે બીન. તો બીન શબ્દને આપણે લઈ લઈ પછી V3 બાય સબ્જેક્ટ અધરવર્ડ અને ક્વેશ્ચન માર્ક. આમાં આમાં ભૂતકાળી લખી નાખો છે, ભવિષ્યકાળી લખી નાખો છે, એટલે થોડુંક મેનેજ કરીને લખવું પડે છે દોસ્તો. ક્યાંક ક્યાંક થોડીક જગ્યા વધારે રાખીએ, આગળ તમને ખબર પડી જશે. WH શબ્દ આવે તો ચિંતા નથી કરવાની, WH શબ્દ મૂકી દેવાનો બેઠે બેઠો. પછી ઉપરની વાક્ય રચના જ ઉતારી લ્યો. હેવ કે હેઝ પછી કર્મ પછી બી ડબલ ઈ એન બીન પ્લસ V3 પ્લસ બાય સબ્જેક્ટ અને અધરવર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. કર્મ હેવ હેઝ બીન V3 બાય સબ્જેક્ટ અધરવર્ડ, એક આવડે તો બધી આવડે. અહીંયા હેવ હેઝ પછી નોટ, અહીંયા હેવ હેઝ ને આગળ લઈ લો, સિમ્પલ. એક વાક્ય રચના આવડે તો બધી જ વાક્ય રચના આવડે. હવે આપણે એક્ઝામ્પલમાં સમજી લાઈવ. વાક્ય રચના ક્યારેય ગોખી ન નખાય, એના કરતા એક્ઝામ્પલ યાદ રખાય. એક્ઝામ્પલમાં આપણું વાક્ય કયું હતું? આ ઈટ મેંગો હતું કે મેંગો. તો અહીંયા પૂર્ણકાળ છે આઈ હેવ ઈટન અ મેંગો. આટલું વાક્ય છૂટું લખાય નહીં, પણ આપણો સ્વાર્થ એ છે કે આમાં બીજા કાળ એડ કરવા છે. બહુ સ્પેસ રખાય નહીં, મીડિયમ રખાય. નકાર, આઈ હેવ નોટ
इटन अ मैंगो प्रश्नार्थ हैव आई इटन अ मैंगो WH Why have I eaten a mango? So, as I give example, I have eaten a mango, I have not eaten a mango, have I eaten a mango? Why have I eaten a mango? Which we already have active with ma. पूर्ण काल से एक बीजा काल में ना सादा काल में आतु तू नहीं चालू में आतु तू नहीं पूर्ण काल में ज वीतरी आए पेशीव में तो सनातन सत्य है दुनिया आखी जाने है कि वीतरी तो लेवज पड़े और पेशीव वेट में कर्म मैंगो ने ले लियो हाँ मैंगो हम मैंगो एक वचन है मैंगो माटे नु सर्वनाम क्यों तो कि एक एक साथ शू आए हेज एटला माटे मैंगो साथ शू आवशे हेज आवशे एटले मैंगो हेज बीन इटन बाय मी अ मैंगो हेज बीन इटन बाय मी नकार वाक्य में अ मैंगो हेज नॉट बीन eaten by me प्रश्न वाक्य में has a mango been eaten by me has the mango been eaten by me WH मा Why has a mango been eaten by me? तो दोस्तों आ पूर्ण वर्तमान काल तैयार थई गयो तमारी सामे A mango has been eaten by me. A mango has not been eaten by me. Has the mango been eaten by me? Why has the mango been eaten by me? Mango ek vachan chhe, etle has aavyu. Pachi evu nahi, kai have hai to ahi apne have j mukvanu. Have ane has, e be jodi chhe. Ka to have aavtu hoy, ka has aavtu hoy. Biju kai has nahi karta, abhi ese hoy. Barabar, etle aavu dhyan ma rakhvanu chhe. Purna bhutkal ekdam selo chhe. Aman amat thai jase, pan pehla वर्तमान काल ने शांति थी तमे निरखी ने जोई लो वीडियो चालू छे हजु ओके दोस्तों हवे आपणे भूतकाळ बनावानो छे भूतकाळमां एकदम ईजी थई जशे कई रीते थशे जोईए सौथी पहेला सात नंबर प्रेजेंट ने बदले पास्ट पूर्ण वर्तमान ने बदले पूर्ण भूतकाल ओके हवे हेव हेज नी जगह पूर्ण भूतकाल में शू आवे हेड आवे शू आवे हेड
बहु जग्या वच्चे आम तो सब्जेक्ट प्लस हेड प्लस वी थ्री समझी जाजो सब्जेक्ट प्लस हेड नॉट प्लस वी थ्री हेड प्लस सब्जेक्ट प्लस लाइन में वाई हेड प्लस सब्जेक्ट प्लस इन वी क्या है वे क्या है पूर्ण भूतकाल में बे ऑप्शन नहीं आम केम हेव ने एस है एम अहीं बे ऑप्शन नहीं अहीं तो का शू आवे हेड ज आवे हेड ना आसमां बीजू कई छेज नहीं पेसिव वॉइस में तो कि ज्या हेवे छे न्या हेड करी नाखो एटले पेसिव वॉइस क्लियर ऑब्जेक्ट प्लस हेड बीन ऑब्जेक्ट हेड नॉट बीन हेड प्लस ऑब्जेक्ट वाई हेड प्लस ऑब्जेक्ट पूर्ण भूतकाल थी गयो सिंपल आगळ जोईए एक्जाम्पल में अहीं हेव छे हेव ने काढ़ी नाखो आई हेड ईटन अ मेंगो अहीं हेड मूकी दियो अहीं हेड हवे वाक्य वाँचो आई हेड ईटन अ मेंगो पूर्ण भूतकाळ मैं केरी खाधी हती आई हेड नॉट ईटन अ मेंगो हेड आई ईटन अ मेंगो वाई हेड आई ईटन अ मेंगो सिंपल हवे अहींथी एस काढ़ी नाखो एटले पेसिव बनी गयो A mango had been eaten by me. A mango had not been eaten by me. Had a mango been eaten by me? Why had a mango been eaten by me? कितनी बार लगी? खाली हेड मुकवानी तो दोस्तों हेव हेज नी जगह हेड आए एट्ले पूर्ण भूतकाल बनी जाए वाक्य रचना बे नी सरखी लागू पड़े जोई सको छो शांति थी पूर्ण भूतकाल जोजो 20 सेकंड वीडियो चालू छे दोस्तों हवे आवशे भविष्यकाळ जेना माटे मैं जग्या छोड़ी थी विचारी विचारी बधुं लिखुं छुं स्पेस माटे एनी जरूर हवे पड़शे पूर्ण भविष्यकाळ जेनो नंबर छे आठमो अने छेल्लो फ्यूचर परफेक्ट टेंस पूर्ण भविष्यकाल एनी अंदर हवे आपणे पहेला तो हेड ने काढवू पड़शे अहींया थोड़ुक जाजू लखवू पड़शे आपणे केम के अहींया सेल विल ऑप्शन छे सेल विल नी साथे पाछू हेवे लेवू पड़े केवी रीते थाय आई आई पछी सेल अथवा विल प्लस हेव जो थी गई जगह एटले जगह छोड़ी थी दोस्तों प्लस वी थ्री आई सेल अथवा विल प्लस हेव प्लस वी थ्री ऑब्जेक्ट अदरवर्स नकार वाक्य में आई सॉरी करता पछी सेल अथवा विल पछी नोट अहीं जग्या राखी केम के अहीं हेव आवे प्लस हेव प्लस हेव प्लस वी थ्री पछी समझावीश प्रश्न वाक्य में सेल अथवा विल आगळ आवी रीते लखी छे सेल विल आगळ पछी करता
પછી હેવ પછી વી થ્રી થઈ ગયું. ડબલ્યુ એચ માં સેલ અથવા વિલ કરતા પછી અહીંયા હેવ પ્લસ વી થ્રી એટલે જગ્યા રાખવી પડે છે. હેવ પ્લસ વી થ્રી પ્લસ ઓબ્જેક્ટ. હવે શાંતિથી સમજાઈ દઉં. કરતા સેલ વિલ પછી હેવ, હેવ તો આવે જ પૂર્ણકાળમાં, હેવ આવે જ વર્તમાનમાં, હેવે જ ભૂતકાળમાં, હેડ અને પૂર્ણ ભવિષ્યમાં સેલ વિલ હેવ પ્લસ વી થ્રી ઓબ્જેક્ટ અને અધરવર્ડ. કરતા સેલ વિલ, સેલ વિલ પછી નોટ મૂકવાનું, હેવ પછી નહીં, પૂર્ણ ભવિષ્યની વાત કરું છું. કરતા સેલ વિલ નોટ હેવ વી થ્રી કર્મ અને અન્ય શબ્દ અધરવર્ડ. પછી સેલ વિલ આગળ જો પ્રશ્ન વાક્યમાં, પછી કરતા મૂકો, પછી હેવ મૂકો, પછી વી થ્રી ઓબ્જેક્ટ અને અન્ય શબ્દ અધરવર્ડ. ડબલ્યુ એચ સેલ વિલ કરતા હેવ વી થ્રી ઓબ્જેક્ટ અધરવર્ડ ક્વેશ્ચન માર્ક. તમારે યાદ શું રાખવાનું? હેવ અને વી થ્રી સાથે હોય, સેલ વિલ અલગ હોય. પૂર્ણ ભવિષ્યકાળ ચાલુ છે, હેવ વી થ્રી સાથે હોય, સેલ વિલ અલગ હોય, બરાબર? વિધાન વાક્યમાં તો લાઈનમાં જ હોય પણ પ્રશ્ન વાક્યમાં ને નકાર વાક્યમાં ખાસ આપણે ધ્યાન રાખવું પડે. હવે અહીંયા આપણે બનાવીએ પેસી હોય, અહીંયા પણ આપણે જાજા ફેરફાર કરવા પડશે. પેલા કર્મ, કર્મ પછી સેલ અથવા વિલ પ્લસ હેવ, હેવ પ્લસ બીન. અક્ષર નાના થઈ ગયા જો. કર્મ સેલ વિલ હેવ બીન વી થ્રી બાય સબ્જેક્ટ અધરવર્ડ. હવે હવે આપણે નકાર વાક્ય જોઈ તો નકાર વાક્યમાં સેલ વિલ પછી નોટ આવે, સેલ અથવા વિલ પ્લસ નોટ. હવે અહીંયા જરૂર છે હેવની, એટલે અહીંયા અક્ષર નાના થઈ જશે. પ્લસ હેવ પ્લસ બીન પ્લસ વી થ્રી. સેલ વિલ આગળ આવે, સેલ અથવા વિલ જે લાગુ પડે તે, પછી કર્મ, પછી અહીંયા હેવની જગ્યા આપણે રાખી હતી અગાઉથી. હેવ પ્લસ બીન પ્લસ વી થ્રી. પછી છેલ્લે સમજાવી દઉં. સેલ વિલ આગળ આવશે, પછી કર્મ, અહીંયા એક હેવ ચડાવવું પડશે આપણે. હેવ પ્લસ બીન પ્લસ વી થ્રી. કર્મ સેલ વિલ હેવ બીન વી થ્રી બાય સબ્જેક્ટ અધરવર્ડ. નકારમાં કર્મ સેલ વિલ પછી નોટ, હેવ પછી નહીં, કોઈ પણ પહેલું સહાયકારક હોય એના પછી જ નોટ આવે. પ્રશ્ન વાક્યમાં કોઈ પણ પહેલું સહાયકારક જ આગળ આવે. આ વાત હું લગભગ 20મી વાર રિપીટ કરું છું. ઓબ્જેક્ટ સેલ વિલ નોટ હેવ બીન વી થ્રી. બીનનું સ્થાન ક્યાં? વી થ્રીની પહેલા. બાય સબ્જેક્ટ ને અન્ય શબ્દ, આ ધ્યાનમાં રાખજો. સેલ વિલ ઓબ્જેક્ટ કર્મ હેવ બીન વી થ્રી બાય સબ્જેક્ટ અન્ય શબ્દ. ડબલ્યુ એચ સેલ વિલ આગળ, કર્મ હેવ બીન વી થ્રી બાય સબ્જેક્ટ અન્ય શબ્દ. આ જ વસ્તુ અહીંયા આપણે કરવાની છે. I shall have eaten a mango. પૂર્ણ ભવિષ્યકાળ. I shall not. I shall not have eaten a mango. Shall I હેવ ઇટન અ મેંગો? વાય શેલ આઈ હેવ અહીંયા રહેવાનું છે પણ થોડુંક વ્યવસ્થિત લઈ લઈ. વાય શેલ આઈ હેવ ઇટન અ મેંગો? સિમ્પલ. આઈ શેલ હેવ ઇટન અ મેંગો, મેં કે ખાધી હશે. આઈ શેલ નોટ હેવ ઇટન અ મેંગો, મેં ખાધી હોય.
શેલ આઈ વિતે ના મેગો મે કેરી ખાધી હશે વાય શેલ આઈ વિતે ના મેગો શા માટે ખાધી હશે આપને જ ન ખબર હવે પેસિવ વોઇસ પેસિવ વોઇસ માં પેલા તો પૂર્ણ ભૂતકાળ નું હેડ કાઢો બધે થી ચાલે ગુડ બાય હવે ગોઠવી નાખીએ નાના અક્ષર થી આ મેંગો વિલ હેવ બે અક્ષર સમાડવાના છે દોસ્તો આ મેંગો વિલ હેવ બીન ઇટન બાય મી પછી આ મેંગો વિલ નોટ હેવ બીન ઇટન બાય મી પછી વિલ અ મેંગો હેવ બીન ઇટન બાય મી વાય વિલ અ મેંગો હેવ બીન હવે તમને ખબર પડી ગઈ સરે જગ્યા કેમ લખી હતી આ માટે જગ્યા રાખી હતી દોસ્તો ખાસ બીન નું સ્થાન જોજો બીન પ્લસ વી થ્રી જોડીમાં લેવાનું એટલે ક્યાંય ભૂલ ન થાય બીન પ્લસ વી થ્રી બીન પ્લસ વી થ્રી બીન પ્લસ વી થ્રી અને બીન પ્લસ વી થ્રી એક્ટિવ વોઇસમાં હેવ વી થ્રી સાથે રાખવાનું હેવ વી થ્રી સાથે રાખવાનું હેવ વી થ્રી સાથે રાખવાનું અને હેવ વી થ્રી સાથે રાખવાનું આટલો ફેર એક્ટિવ અને પેસિવમાં ફરી વાર આપણે એક્ટિવ પેસિવના વાક્ય બોલીએ આઈ સેલ હેવ ઇટન અ મેંગો પેસિવમાં અ મેંગો વિલ હેવ બીન ઇટન બાય મી ઘણા નિમતું અહીંયા સેલ ને અહીંયા વિલ કાં અહીંયા આઈ સાથે સેલ આવે મેંગો સાથે વિલ આવે કેમ કે મેંગો ઇટમાં આવે ઇટ આઈ સેલ નોટ હેવ ઇટન અ મેંગો મેંગો વિલ નોટ હેવ બીન ઇટન બાય મી આમાં કે હેઝ નો ઉપયોગ ન થયો ભવિષ્યમાં કાઢી નાખજો મગજમાંથી હેઝ માત્ર વર્તમાનનું રૂપ છે ભવિષ્યનું નહીં સેલ આઈ હેવ ઇટન અ મેંગો શેલ આઈ હેવ ઇટન મેંગો વિલ અ મેંગો હેવ બીન ઇટન બાય મી વાય શેલ આઈ હેવ ઇટન અ મેંગો વાય વિલ અ મેંગો હેવ બીન ઇટન બાય મી શાંતિથી ભવિષ્યકાળને જોઈ લ્યો વિડીયો ચાલુ જ છે દોસ્તો ત્રણેય કાળની પેટર્ન આપણે આજે શીખા પૂર્ણ વર્તમાન પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ હવે આ ત્રણેય કાળના મિક્સ વાક્યો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાના છે પણ તમે લોકો પેટર્નને શાંતિથી વાંચી જજો જોઈ લેજો પેટર્નને ગોખી નાખવાની જરૂર નથી દોસ્તો કોઈ એક્ઝામમાં પેટર્નને પૂછતા તમારે માત્ર ને માત્ર શું કરવાનું છે એક્ઝામ્પલને સમજવાનું એક્ઝામ્પલ મગજમાં હોવા જોઈએ આ મેંગો વાળું વાક્ય એક મગજમાં રાખવાનું આઠે આઠ કાળમાં સાદો વર્તમાન કાળ હોય તો આઈ એક મેંગો ભૂતકાળ હોય તો આઈ એક મેંગો ભવિષ્ય હોય તો આઈ સેલ એક મેંગો ચાલુ વર્તમાન હોય તો આઈ એમ ઇટિંગ અ મેંગો ચાલુ ભૂતકાળ હોય તો આઈ વોઝ ઇટિંગ અ મેંગો પેસિવમાં હવે ચાલુ ભવિષ્યનું પેસિવ તો થતું નથી પૂર્ણ વર્તમાન કાળનું એક્ટિવ આઈ હેવ ઇટન અ મેંગો પૂર્ણ ભૂતકાળનું એક્ટિવ આઈ હેડ ઇટન અ મેંગો અને પૂર્ણ ભવિષ્યકાળ આઈ શેલ હેવ ઇટન અ મેંગો આઠે આઠ કાળમાં આપણે પેસિવ બોલીએ અ મેંગો ઇઝ ઇટન બાય મી અ મેંગો વોઝ ઇટન બાય મી અ મેંગો વિલ બી અથવા સેલ વિલ બી જ આવશે અ મેંગો વિલ બી ઇટન બાય મી ત્રણ કાળ ચાલુ કાળ અ મેંગો ઇઝ બીંગ ઇટન બાય મી અ મેંગો વોઝ બીંગ ઇટન બાય મી હવે પૂર્ણકાળ અ મેંગો હેઝ બીન ઇટન બાય મી અ મેંગો હેડ બીન ઇટન બાય મી અને અ મેંગો વિલ હેવ બીન ઇટન બાય મી પણ હાલમાં તો તમને ત્રણ કાળના જ મિક્સ છે એ ત્રણ કાળ તો પૂર્ણકાળ જ છે એટલે ત્રણ પૂર્ણકાળના મગજમાં રાખો હેવનું રૂપ આવે આઈ હેવ ઇટન અ મેંગો આઈ હેડ ઇટન અ મેંગો અને આઈ સેલ હેવ ઇટન અ મેંગો ત્રણેય ના બેસી અ મેંગો હેઝ બીન ઇટન બાય મી અ મેંગો હેડ બીન ઇટન બાય મી અને અ મેંગો વિલ હેવ બીન ઇટન બાય મી અત્યારે હાલમાં ખાલી આ ત્રણ જ કાળના વાક્ય એક્ટિવ ના પેસિવ ના ખાલી વિધાન વાક્ય વિધાન આવડે એટલે પ્રશ્નાર્થ આવડે નકાર આવડે કેમ કે સહાયકારકની પાછળ નોટ મૂકો સહાયકારકને આગળ લ્યો એટલે પ્રશ્નાર્થ ખાલી વિધાન જ આવડવા જોઈએ ધીસ ઇઝ માય કન્સર્ન સો વી વિલ મીટ ઇન ધ નેક્સ્ટ લેક્ચર 24 માં
એમાં આપણે પ્રેક્ટિસ કરીશું. ઓલ ધ બેસ્ટ.